नमस्कार, G24 लाइव न्यूज़मां आपનું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો સામે પોલીસ તંત્ર એક્શન મૂડમાં। રાજપીપલા 3 દિવસમાં માસ્ક વગર 128 કેસ કરીને રૂપિયા 1.28 લાખનો દંડ વસૂલ કરતી રાજપીપળા પોલીસ। રાજપીપલા ટાઉનમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। નર્મદા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે। રોજના 20થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, જેમાં રાજપીપલા શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે। ત્યારે હવે નર્મદાનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તંત્ર એક્શન પ્લાન ઘડી માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે। રાજ્ય સરકારની સૂચના મુજબ જે નર્મદા જિલ્લામાં આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે, સાગબારા તાલુકામાં ધનસેરા આગળ, જે મહારાષ્ટ્રને સાથે કનેક્ટ થાય છે, ત્યાં આગળ ગઈકાલ રાતથી જ 24 કલાક માટે બંદોબસ્ત રાખી દેવામાં આવે છે અને RT-PCR ટેસ્ટ જે 72 કલાકની અંદર થયેલો હોય તેવા જ વ્યક્તિઓની એન્ટ્રી આપવામાં આવી રહી છે અને સાથે આરોગ્યની ટીમ અને પોલીસની ટીમ 24 અવર્સ ત્યાં આગળ તૈનાત રાખવામાં આવી છે। આ ઉપરાંત રાજપીપળા, ડેડિયાપાડા, તિલકવાડા, ગરુડેશ્વર વગેરે તાલુકા પ્લેસ અને રાજપીપળા ટાઉનમાં માસ્કની સઘનપણે ઝુંબેશ ચાલુ રાખવામાં આવે છે અને અમે એ ખાતરી કરીએ છીએ કે માસ્ક વગર કોઈપણ વ્યક્તિ બહાર ફરે નહીં। અને આપના માધ્યમથી હું નર્મદા જિલ્લાના રહેવાસીઓને અપીલ કરું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, માસ્ક અવશ્ય પહેરે અને વારંવાર સેનિટાઇઝ પોતાના હાથ કરે।